આજરોજ ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘના આદેશ અનુસાર તમામ ઘટક સંઘના પ્રમુખ અને હોદ્દેદારશ્રીઓ માન્ય કલેક્ટર સાહેબશ્રીને અમારા પ્રશ્નોના અનુસંધાને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા જે મૂળભૂત બાબતો છે તે વિદ્યાર્થીઓના હિતમાં અમારી કોઈ પર્સનલ માગણી નથી પણ વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓમાં આજે શિક્ષક નથી અને શિક્ષક વગર ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત થઈ રહી છે ત્યારે અમારી એક સબળ માગણી છે કે તાકીદે અમને શિક્ષકો પ્રોવાઈડ કરે સાથે જ શૈક્ષણિક કાર્ય ઉપરાંત બીજા અન્ય કામો આવે છે જેથી કરીને શિક્ષક વર્ગખંડની અંદર રહી અને શૈક્ષણિક કાર્ય કરી શકતો નથી સાથે જ ગ્રામ્ય લેવલે વર્ગ સંખ્યામાં ઘટાડો દિવસે દિવસે કુટુંબ નિયોજનના કારણે સંખ્યા ઘટી રહી છે ત્યારે વર્ગ રેશિયો ઘટાડવા પણ અમારી માગણી છે એ સિવાય આચાર્ય સંવર્ગ હોય કે સંચાલક મંડળ હોય બિન શૈક્ષણિક અને તમામ ઘટક સંઘો સાથે રહી અને શાળાઓ નિભાવવા માટે જ્ઞાન સેતુ શાળાઓને જે રીતે ફંડ આપવાની વાત છે એ મુજબ ગ્રાન્ટેડ શાળાઓને પણ ફંડ આપવામાં આવે જેથી કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ભૌતિક સુવિધાઓ બાળકોને મળી રહે એ માટેની અમારી સબળ માગણી છે અને સરકારશ્રીએ આ અગાઉ પણ પ્રવક્તા મંત્રીશ્રીએ અમારા પ્રશ્નોનું નિરાકરણ અને એના માટે અમને બાંહેધરી આપેલી જે આજ સુધી પરિપત્ર થયા નથી જે દુઃખદ ઘટના છે અને આ માટે સત્વરે સરકારશ્રી વિચારે અને અમને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વાતાવરણ પૂરું પાડે એ માટે અમારી માગણીઓ છે. અસ્તુ જય હિન્દ.